गुड मॉर्निंग विद्यार्थीओ, विषय गुजराती निबंध बराबर। पहलो निबंध मारी शाळा लखाई दीधो हतो, बीजो निबंध है मारो मारो आपणू राष्ट्रीय प्राणी कयू छे तो एना विषे लखाई दीधो हतो बराबर। ત્રીજો નિબંધ લખાયો હતો જન્માષ્ટમી, ચોથો નિબંધ લખાયો હતો રક્ષાબંધન અને પાંચમો નિબંધ લખાવું છું આ વર્ષા ઋતુ બરાબર। બધાએ ગુજરાતી નિબંધની નોટમાં લખી નાખ્યો હશે, મોઢે પણ કરવાનો રહેશે। તમને બધાને કીધું સદ્યા પોતે નોટો બતાવી જવાની, પણ બતાવવા આવતા નથી તો એવું ના સમજતા। સ્કૂલ જ્યારે પણ ખુલશે ત્યારે તમારી આ બધી જ નોટો સદ્યા પોથીઓ જોવામાં આવશે। અમે સાત સાત આઠ આઠ પાઠો બધા વિષયમાં ચલાવી નાખ્યા છે, બધો અમારો કોર્સ પતી ગયો છે, એટલે એવું ના સમજતા કે અમે તમારું કશું નહીં જોઈએ બરાબર। અને બધા સાતથી આઠ પાઠો, એકથી આઠે આઠ પાઠો બધા વિષયમાં ચલાવી નાખ્યા છે, એટલે સારા અક્ષરે લખી લેવાના રહેશે અને પછી આવીને તમારે બતાવવાનું રહેશે બરાબર। ચલો હવે નિબંધની શરૂ। ઉનાળો શરૂ થતાં પછી વર્ષા ઋતુ શરૂ થાય છે। આકાશમાં વાદળાના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે। મુસળધાર વરસાદ તૂટી જવા પડે છે, ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે, લોકો ખુશખુશાલ થઈ જાય છે, બાળકો પાણીમાં છપછપિયા કરવા માટે ઘરની બહાર દોડી આવે છે, દોડી જાય છે ને બધા બાળકો, નાના બાળકો મોર કળા કરી નાચે છે, નીલકાંઠ રાઉન્ડ રાઉન્ડ કરે છે, ચારે બાજુ ભીની જમીનની સુગંધ ફેલાઈ જાય છે, વૃક્ષો ખીલી ઉઠે છે, લોકો છત્રી ઓઢી કે રેનકોટ પહેરી બહાર નીકળે છે, વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે। ખાસ તો વરસાદ આવે એટલે ખેડૂતો અને પણ આનંદ થાય છે, મોર અને બાળકો ખૂબ જ આનંદ થઈ જાય છે, બાળકોને વરસાદમાં નાહવાની ખૂબ જ ગમે, છપછપિયા કરવા લાગે, કાગળની હોડી બનાવીને મૂકે, મોર કળા કરીને નાચી ઉઠે છે, દીડકોટ રાવ રાવ કરે છે અને જમીન ભીની થઈ જાય એટલે જમીનની સુગંધ પણ કેટલી સરસ આવે છે, વૃક્ષો પણ ખીલી ઉઠે છે, લોકો છત્રી અને રેનકોટ પહેરીને બહાર નીકળે છે, વાતાવરણ ખૂબ જ તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે। વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થઈ જાય છે, તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે, થોડા દિવસો પછી ખેડૂતોના અનાજમાં છોડ ઉગે છે, ચોમેર કે ઉગેલા લીલાછમ ઘાસથી ધરતી માતા કેવી લાગે છે, જાણે લીલી સાડી પહેરી હોય એવું લાગે છે, કુવા તળાવ નદી અને નાળામાં વરસાદનું નવી પાણી આવે છે, જરૂર વધારે વરસાદ પડે તેને શું કહેવાય, અતિવૃષ્ટિ, શું કહેવાય, અતિવૃષ્ટિ કહે છે, અતિવૃષ્ટિ થાય ત્યારે નદી નાળા છલકાઈ જાય છે, ખેડૂતોનો પાક ધોવાઈ જાય છે, કાચા મકાનો પડી જાય છે, ઘર વકરી અને ઢોર ડાબર પાણીમાં તણાઈ જાય છે, વધારે પડતો વરસાદ પડે ત્યારે ખેડૂતોએ જે પાક જમવાવ્યો હોય ખેતરમાં એ ધોવાઈ જાય છે, કાચા મકાનો પડી જાય છે અને જે ઢોર હોય એમના એ તણાઈ જાય છે, એને કેવો કહેવાય, તો લીલો દુકાળ કહે છે, કેવો દુકાળ કહેવાય, લીલો દુકાળ કહે છે, વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી, ઘાસ ઉગતું નથી, ધીમે ધીમે જળાશયોમાં જે પણ પાણી હોય એ પણ પાણી સુકાવા માંડે છે, તો તેને કેવો દુકાળ કહેવાય, સૂકો દુકાળ, કેવો કહેવાય, સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ પણ કહે છે બરાબર। હવે વર્ષા ઋતુનો તહેવાર આપણે ચાલુ થાય, ચોમાસું ચાલુ થાય એટલે આપણે ચોમાસું ચાલુ થાય એટલે કયા કયા તહેવારો આવે છે તમને બધાને ખ્યાલ આવી ગયો, જોજો ચોમાસું ચાલુ થાય એટલે જયા પાર્વતીના વ્રતો ચાલુ થશે, નાને નાની બાળકોને ગોરો ચાલુ થઈ જશે બરાબર, પછી દશામાના વ્રત ચાલુ થશે એ પૂરું થશે એટલે રક્ષાબંધન ચાલુ થશે, પછી નાગપાંચમ, સાતમ આઠમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને નવરાત્રિ અને દિવાળી વગેરે તહેવારો ધીમે ધીમે ચાલુ થઈ જાય છે, અને આ બધા તહેવારો બરાબર, અને આપણે આ બધા તહેવારો આનંદ ઉલ્લાસ સાથે આ તહેવારો આપણે બધા ઉજવીએ છીએ। વર્ષા ઋતુ પ્રાણી માત્રના જીવનનો આધાર છે, તેથી જ લોકો એને શું કહે છે, ઋતુ અને રાણી કહે છે, શું કહે છે, ઋતુ અને રાણી બરાબર।
આ નિબંધ સારા અક્ષરે લખી લેજો, ફોટો પાડીને મોકલું છું. બરાબર ખ્યાલ આવી ગયો બાળકો તમને? ચલો વિદ્યાર્થીઓ, થેન્ક યુ.